ગોળ અને ચણા જો તમે ખાવ છો તો એની સાથે બોડી સ્ટ્રોંગ તો બનશે, સાથે સાથે 6 જેટલા મસ્ત મજાના ફાયદા પણ થશે. નમસ્કાર, ખબરશે.com પર હું મિત આપ સૌનું સ્વાગત કરું છું. વાત કરીશું આજે ગોળ અને ચણાની. વેલ, તમને કહી દઉં, ગોળ અને ચણા જો તમે ખાવ છો તો એની સાથે બોડી સ્ટ્રોંગ તો બનશે, સાથે સાથે 6 જેટલા મસ્ત મજાના ફાયદા પણ થશે. વેલ, હું તમને કહી દઉં, સવારે તો નહીં પણ સાંજે મારો સાંજનો નાસ્તો એ ચણા અને ગોળ હોય છે. ખાવાની મજા આવે, અફલાતું પેટ પણ ભરાય જાય અને ડાયટનું ડાયટ પણ થઈ જતું હોય છે. જો તમે તંદુરસ્ત રહેવા માંગો છો તો આ દેશી પદ્ધતિની જે વસ્તુઓ છે એ ઉપયોગમાં લેશો. યુપી સ્ટાઇલમાં તમને કહું તો ઘણીવાર એ લોકો સવારની પોરમાં સત્તુ ખાતા હોય છે, જેમાં ચણા, વટાણા, જે જવ હોય છે એ બધા શેકેલા, શેકીને પછી દળાવેલા અને પછી એમાં મીઠું મિક્સ કરીને એ લોકો ખાતા હોય છે. એનાથી ખાસ્સી એવી ઇમ્યુનિટી વધતી હોય છે અને બુસ્ટિંગ પણ સારું એવું મળતું હોય છે અને સ્ટ્રોંગ બનતી હોય છે, કારણ કે એમાં આયર્ન બોડી બનાવવામાં આપણને ખૂબ મદદ કરે છે. વેલ, તમને કહી દઉં, ગોળ અને ચણા જ્યારે તમે ખાઓ છો ત્યારે એ બ્લડનું જે કમી હોય તો એને પૂરું કરે છે. એનિમિયાથી પીડિત લોકો માટે તો રોજ આનું સેવન કરવું જોઈએ, કારણ કે એનાથી એ લોહીની જે ઉણપ છે એનો ઉપચાર થઈ શકશે અને તમારી બોડીને પણ સ્ટ્રોંગ બનાવશે. સાથે સાથે બોડીમાં આયર્ન અને પ્રોટીન જે છે એની ભરપૂર માત્રા રાખશે. ચણા જે છે એ બધામાં આયર્ન વધારે હોય છે, પ્રોટીન વધારે હોય છે અને ગોળ જે છે એને જ્યારે તમે મિક્સ કરીને ખાઓ છો જેમાં આયર્ન હોય છે તો એના કારણે તમારી બોડીમાં આયર્ન અને પ્રોટીનની કમી જે છે એ પૂરી થઈ જાય છે અને જરૂરી પોષક તત્વોની પણ પૂર્તિ થતી હોય છે. બોડીને એનર્જી આપે છે ચણા. તમે જ્યારે ખાઓ છો એમ કહેવાય ને કે ઘોડા કેમ ચણા ખાય છે, બીકોઝ એ લોકોમાં કેમ એનર્જી હોય છે, કારણ કે એ લોકો ચણા વધારે પ્રિફર કરે છે. સો ચણા ખાશો તો એના લીધે એક એનર્જી તમને સારી એવી મળશે. ચણા ખાવાથી તમને તરસ લાગે છે એટલે પાણી પીશો એટલે પેટ ભર્યું ભર્યું લાગશે, એટલે ડાયટ કરતા હોય તો એક મુઠ્ઠી ચણા ખાવાનું તમારા માટે હિતાવ રહેશે અને તમે થાક પણ નથી લાગતો. હાડકા તમારા મજબૂત થશે. જ્યારે તમારી ઉંમર વધે છે ત્યારે હાડકા મજબૂત હોવા ખૂબ જરૂરી છે અને જ્યારે તમે આ ગોળ અને ચણા ખાઓ છો તો એના કારણે તમારા હાડકા મજબૂતી આપવામાં પણ એ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તમારા હૃદયને એકદમ હેલ્ધી રાખવામાં પણ એ મદદરૂપ હોય છે, કારણ કે આમાં પ્રચુર માત્રામાં પોટેશિયમ ઉપલબ્ધ હોય છે અને જે હાર્ટ એટેકના જોખમને ઘટાડે છે અને એનું સેવન જે છે વજનને પણ કંટ્રોલ કરે છે. તેવી જ રીતે કબજિયાતની તકલીફ હોય, એસિડિટીની તકલીફ હોય તેનું પણ બહેતરીન ઉપાય થઈ શકે છે. આવા બધા પ્રકારની તકલીફમાં ગોળ અને ચણા જે છે એ તમારે ડેફિનેટલી ડાયટમાં રાખવું જોઈએ. ડાયજેશનમાં તમને સપોર્ટ કરે છે અને સાથે સાથે બોડીને હેલ્ધી પણ રાખે છે. ફરી એક વખત રિપીટ કરું છું, જ્યારે આ બધા પ્રકારના પ્રયોગો કરો ત્યારે નિષ્ણાંતની સલાહ અચૂક લેશો, કારણ કે ફૂડ જે છે એ તમારી બોડીને કેટલું સુટેબલ છે એ તમારા નિષ્ણાંત ડૉક્ટર જ તમને કહી શકે. સો મેક શ્યોર કે તમે આ નિષ્ણાંતની સલાહ લો, ત્યાર પછી જ એને તમારા ડાયટમાં સામેલ કરજો. બાકી તમારા ડૉક્ટર તમને કહે કે તમારા માટે આ ખાવું હિતાવ છે, આ ખાવું હિતાવ નથી, તો મેક શ્યોર કે જે ખાવું હિતાવ હોય એ જ ખોરાક, એ જ ફૂડ જે છે ખાવાનો આગ્રહ રાખશો. ફરીથી મળીશું આ જ રીતે ખબર છે.com પર આવી જ માહિતી લઈને. ત્યાં સુધી મને આપો રજા. થેન્ક યુ સો મચ.